विषय इंग्लिश। केम छो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आपणे पार्ट 3 ने शू कहेवाय, याद छे शू कीधुं तुं इंग्लिश मां शू बोलाय? लेसन 3 वेजिटेबल्स। शू छे? लेसन 3 वेजिटेबल्स। बराबर, बने तेटलुं इंग्लिश मां वाँचवानुं कीधुं तुं ने? हा, तो वाँचतुं रहेवानुं अने बोलतुं पण रहेवानुं इंग्लिश नो विषय होय त्यारे। તો લેસન 3 વેજીટેબલ્સ એટલે શાકભાજી। જોઈ છે ને શાકભાજી ખાધી છે ને? કેટલા શાક ભાવે છે ને કેટલા નથી ભાવતા? હા, મોઢું બગડી જાય છે અમુક શાક જોઈને। તો બગડે છે કે નથી બગડતું? તો દરેક વિદ્યાર્થીએ વેજીટેબલ્સ ખાવાનો આગ્રહ રાખવાનો, બરોબર? હા, નહીં તો મમ્મી બોલે છે કે નથી બોલતી? હા, જોઈ લઈએ। ચાલો આપણે વેજીટેબલ્સ કયા કયા છે, બરોબર? શાકભાજીના ચિત્ર ઉપરથી તો તમને ખબર જ હશે કે આને શું કહેવાય, પણ અમુક વિદ્યાર્થીઓને એની ઇંગ્લિશમાં શું કહેવાય એ ખબર નહીં હોય, એટલે આપણે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને જોઈશું, બરાબર? પહેલું ચિત્ર તો તમે ઓળખી જ ગયા છો, શેનું છે? હા, શેનું છે? ટામેટાનું। તો એને શું કહેવાય? ટમાટો, બરાબર? ટોમેટો પણ કહી શકો છો અને ટમાટો પણ કહી શકો છો, તો એને ગુજરાતીમાં ટમેટું કહેવાય છે। ભાવે છે ને દરેકને? હા, સલાડમાં ખાઈએ છીએ, કાચા ખાઈએ છીએ, શાકભાજીમાં શાકમાં ખાઈએ છીએ, બરાબર? તો એનો સ્પેલિંગ પણ આપણને આવડવો જોઈએ, આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? ચાલો બોલો તો મારી સાથે સ્પેલિંગ એનો, TOMATO, બરાબર? એકદમ સહેલો છે સ્પેલિંગ, TOMATO, બોલો છો ને? હા, બોલતા રહેજો એટલે મોડે થઈ જાય તમારે। તો ટોમેટો એટલે ટમેટું। પછી આવે છે લીંબુ, બરાબર? આ પણ ચિત્ર જોઈને તમે ઓળખી ગયા છો, તો એનો સ્પેલિંગ જોઈએ આપણે, LEMON, લેમન એટલે લીંબુ, બરાબર? બોલો છો ને સ્પેલિંગ મારી સાથે? હા, બોલતા રહેજો, LEMON, લેમન એટલે લીંબુ, બહુ સરસ। ચાલો એના પછી મરચાનું ચિત્ર દેખાય છે, એને શું કહેવાય? ચીલી। તો ચીલીનો સ્પેલિંગ પણ એકદમ સહેલો છે, CHILLI, બરાબર? એવું લાગે તો અડધો અડધો સ્પેલિંગ તમારે બોલતું રહેવાનું, CHI પછી LLI, થઈ ગયો ચીલી? હા, ચીલી એટલે મરચું। પછી આવે છે ડુંગળી, તો ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? અનિયન, બરાબર? તો એને સ્પેલિંગ જોઈએ, ONION, બરાબર? ONION, અનિયન એટલે ડુંગળી। પછી આવે છે રીંગણ, રીંગણને આપણે ઇંગ્લિશમાં બ્રિંજલ કહેવાય, તો બ્રિંજલનો સ્પેલિંગ જોઈએ, BRINJAL, બરાબર? ધીમે ધીમે બોલીશું અને ધીમે ધીમે આપણે એને અડધો અડધો કરી તૈયાર કરીશું, બરાબર? સ્પેલિંગો તૈયાર કરતા રહેજો, ખૂટતા શબ્દોમાં સ્પેલિંગ તમારે આવશે પરીક્ષામાં। તો એનો ફરીથી બોલો તો, BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ। પટેટો, પટેટો એટલે બટાકો, આનો સ્પેલિંગ તો એકદમ સહેલો છે, બરાબર? બે વખત બોલશો તો તમને તરત તૈયાર થઈ જશે, બોલો તો, POTATO, બોલો તો, POTATO, પટેટો એટલે બટાકો, બહુ સરસ। ચલો આગળ જુઓ, હા, બહુ ભાવે છે ગાજર અને તેનો હલવો, બરાબર? તેનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ, તો એને ગાજરને શું કહેવાય? કેરટ। ચાલો, CARROT, બરાબર? તમે રમકડાની ગાડી તો રમી હશે, તો એનો સ્પેલિંગ પણ એકદમ સહેલો તમારે પહેલાં બીજામાં આવી ગયો હશે, કાર એવો આવી ગયો હતો ને, તો પાછળ રોટ એટલો શબ્દ તૈયાર કરવાનો છે, CARROT, કેરોટ એટલે ગાજર, બરાબર? ચાલો, હા, મૂળો, ઘણા બાળકોને ભાવતો હશે ને ઘણાને નહીં ભાવતો હોય મૂળો, મૂળામાંથી એની ભાજી પણ બને છે, ખબર છે ને? મમ્મી બનાવતી હશે। ચાલો, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? રેડિશ, રેડિશ એટલે મૂળો, અને એનો સ્પેલિંગ થાય છે RADISH, શું થાય એનો સ્પેલિંગ? RADISH, રેડિશ એટલે મૂળો।
પછી આવે છે કોબીજ. કોબીજ ને ઇંગ્લિશ માં કેબીજ કહીએ છીએ. શું કહે છે? કેબીજ કહીએ છીએ. અને એનો સ્પેલિંગ થાય છે સી એ ડબલ બી એ જી ઈ. બરોબર, શું થાય બોલો તો? સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબી. પછી આવે છે વટાણા. તો વટાણાને ઇંગ્લિશમાં શું કહેવાય? પીસ. તો એનો સ્પેલિંગ થાય પી ઈ એ એસ. પીસ એટલે વટાણા. બરોબર, ફરીથી બોલીએ, પી ઈ એ એસ, પીસ એટલે વટાણા. ચાલો એના પછી જુઓ, ભીંડાનું ચિત્ર છે. ભીંડાને શું કહેવાય ઇંગ્લિશમાં? લેડીઝ ફિંગર. બરોબર, લેડીઝ ફિંગર એટલે સ્ત્રીઓની જેવી પાતળી આંગળી હોય છે ને, હા એવો ભીંડો દેખાય છે, એટલે એનું નામ આપ્યું છે લેડીઝ ફિંગર. ફિંગર એટલે આંગળી અને લેડીઝ એટલે સ્ત્રીઓ. બરોબર, તો એને સ્પેલિંગ થાય છે એલ એ ડી વાય અને એપોસ્ટ્રોફી એસ કહેવાય છે. બરોબર, શું કહેવાય છે? એપોસ્ટ્રોફી એસ, એટલે આનો ઉચ્ચાર થાય છે ની નું ના ને. બરોબર, કોઈ બી શબ્દને આખો બોલવા માટે આપણે ગુજરાતીમાં કેવું વચ્ચે લખીએ છીએ એવી રીતના આમાં પણ એપોસ્ટ્રોફી, અહીંયા આગળ રકાર કરેલો દેખાય છે, એને શું કહેવાય? રકાર. અને ઇંગ્લિશમાં એપોસ્ટ્રોફી એસ એટલે લેડીઝ ફિંગર. બરોબર, એનું સ્પેલિંગ થાય એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ઈ આર. બરોબર, ચાલો ફરી આગળનો જુઓ ચિત્ર. તો ચિત્રમાં તમને કાકડી દેખાય છે, એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ક્યુકમ્બર. શું કહીશું? ક્યુકમ્બર. અને એનો સ્પેલિંગ થાય છે સીયુ સીયુ એમ બી ઈ આર. હા, કેવો અડધો અડધો બોલી. બરોબર, કારણ કે આ રીતના બોલવાથી તમારે તરત જ તૈયાર થઈ જશે. બોલો તો સીયુ સીયુ એમ બી ઈ આર, થઈ ગયો તૈયાર? હા, ચાલો એના પછીનો આવે છે ફ્લાવરનો, ફૂલગોબી કહીએ છીએ. બરોબર, એક આવે છે પત્તાગોબી અને આ આવે છે ફૂલગોબી. ફૂલ જેવો દડો થાય છે ને, એટલે એને ફૂલગોબી કહે છે, અને આ પાંદડા પાંદડા હોય છે એટલે એને પત્તાગોબી કહેવાય છે. બરાબર, પણ આપણે ગુજરાતીમાં કોબીજ જ કહીએ છીએ અને આને ફ્લાવર કહીએ છીએ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોલીફ્લાવર. શું કહેવાય? કોલીફ્લાવર. તો એનો સ્પેલિંગ થાય, તમને એમ કે આટલો મોટો સ્પેલિંગ કેવી રીતના તૈયાર થશે, પણ એને પણ આપણે અડધા અડધા ભાગમાં વેચી દઈશું એટલે તમારે તૈયાર થઈ જશે. જુઓ સી એ યુ એલ આઈ. બરોબર, એટલો તમે કરી નાખો, અને એવું પણ ના થાય તો ત્રણ ભાગ પાડી દો. સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, આટલો સ્પેલિંગ તમારે ફ્લાવરનો છે. ફ્લાવર એટલે ફૂલો. બરોબર, તો ફરીથી બોલીશું સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. બરોબર, ખબર પડી ગઈ તમારા? વેજીટેબલ્સ એટલે શાકભાજી. આગળ તમને સમજાવ્યું હતું કે એક જ શાકભાજીનું નામ કે એક જ ફ્રૂટનું નામ હોય તો અહીંયા આગળ અહીંયા સુધીનો સ્પેલિંગ હોય, અને બહુ બધા થાય એટલે પાછળ બહુવચનનો એસ લાગે છે. બરોબર, યાદ આવ્યું? હા, કે આનો સ્પેલિંગ તો આટલો જ હોય છે, આ પાછળ એસ કેમ લગાવેલો છે? તો જ્યારે બહુ બધા શાકભાજી હોય ત્યારે તેનું બહુવચન થાય એટલે પાછળ વેજીટેબલ્સ એવો એસ લગાવેલો છે. સમજણ પડી ગઈ? ચાલો આગળ જુઓ. ફન ટાઈમ. ફન ટાઈમ એટલે શેનો સમય? આનંદનો. હા, યાદ આવ્યું. ફન એટલે આનંદ મેળવવો અને ટાઈમ એટલે સમય. હવે આપણે બહુ ભણ્યા, હવે થોડોક આનંદ કરવો છે. બરોબર, એટલે ફન ટાઈમ, આનંદનો સમય. તમે જો અત્યારે તમારી પાસે ચોપડી હોત તો તમને આમાં ક્યારના ઉતાવળ કરી હોત કે ટીચર રંગ પૂરી દઈએ, રંગ પૂરી દઈએ? હા, રંગ પૂરવાને બધાને ખૂબ જ મજા આવે છે, એટલે અહીંયા તો તમારી પાસે ચોપડી નથી એટલે રંગ પૂરવાના નથી. જો તમારે ચિત્ર દોરીને ફન ટાઈમ મેળવવો હોય તો તમને આવડે એવા ચિત્ર દોરીને તમે તમારી જાતે નોટમાં રંગ પૂરી શકો છો. અને ના આવડતા હોય, ના દોરવા હોય તો શું કરવાનું? ફક્ત સ્પેલિંગ લખવાનું છે, ચિત્ર જોઈને સ્પેલિંગ લખવાનું છે. ચિત્ર ના દોરવું હોય તો શું લખવાનું એમાં? ગુજરાતી. બરાબર, આ શેનું છે? બટેકાનું, એટલે બટાટો લખીને એની સામે તમારે સ્પેલિંગ લખવાનો છે, પોટેટો. બરાબર,
એવી રીતના બીજું ચિત્ર મરચાનું છે, તમારે નોટમાં મરચું લખીને એની સામે એનો સ્પેલિંગ લખવાનો છે. તો સ્પેલિંગ ક્યાંથી લખવાના છે? બોક્સમાં આપી જ દીધેલા છે, બરાબર. તો એમાંથી મરચાનો સ્પેલિંગ ક્યાં છે? આ રહ્યો. તો કઈ શું લખશો? સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી, બરાબર. ચાલો આગળનું ચિત્ર જુઓ. આ પણ તમે ઓળખી ગયા છો, આને કહેવાય ટમેટું, બરાબર. ટમેટાનો સ્પેલિંગ ટોમેટો અથવા ટમાટો, બરાબર. તો એનો સ્પેલિંગ આ રહ્યો, ગુજરાતીમાં લખવાનું ટમેટું, એની સામે ટી ઓ એમ એ ટી ઓ, બરાબર. ચાલો એના પછી આવે છે લીંબુ. તો લીંબુને ઇંગ્લિશમાં શું કહીશું? લેમન. અને અમે તમારી બોક્સમાંથી શોધી લેમન એવો સ્પેલિંગ લખવાનો છે, બરાબર. ચાલો પછી આવે છે ભીંડો. ગુજરાતીમાં ભીંડો લખવાનો અને એની સામે લેડીઝ ફિંગર, એ પણ તમારે બોક્સમાં આપી દીધેલો છે, દેખાય છે ને? હા, સૌથી લાંબામાં લાંબો સ્પેલિંગ. પછી આવે છે ડુંગળી. તો ડુંગળીને ગુજરાતીમાં આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? અનિયન. ગુજરાતીમાં ડુંગળી અને ઇંગ્લિશમાં અનિયન. તો અનિયન અહીંથી શોધી રહ્યો, ઓ એન આઈ ઓ એન, બરાબર. આ સ્પેલિંગ તો એકદમ સહેલો છે, આગળ ઓ એન ઓ એન, પાછળ પણ ઓ એન એન, વચ્ચે તમારે આઈ જ મોડે કરવાનું છે. થઈ ગયો અનિયન મોડે? હા, તો તમારે ગુજરાતી લખીને એની સામેનો સ્પેલિંગ મોઢે લખજો, બરાબર. આવડે છે ને મોઢે, કે નહીં આવડે? હા. ચાલો હવે પછી આવે છે દાણાવાળું, દેખાઈ ગયું, બરાબર. કલર પૂર્યા નથી એટલે અમુક વિદ્યાર્થીઓ ઓળખી નહીં શકે, પણ આ એના દાણા અથવા બિયાને લીધે ખબર પડી જાય કે આ વટાણાનું ચિહ્ન ચિત્ર છે. તો એને ઇંગ્લિશમાં પીસ કહેવાય, બરાબર. એનો સ્પેલિંગ પણ એકદમ સહેલો છે, પીઈ એ એસ, બરાબર. તો એ તમારી ચિત્રની સામે અથવા ગુજરાતી શબ્દની સામે ઇંગ્લિશ સ્પેલિંગ લખવાનો છે. પછી આવે છે કેરટ, બરાબર. મૂળા જેવું દેખાય છે, પણ આ ફૂલ ફૂલ જેવું છે એટલે એ ગાજર છે. તો એને આપણે શું કહીશું? કેરટ, બરાબર. તો આ રહ્યું કેરટ, સી એ ડબલ આર ઓ ટી, બરાબર. પછી આવે છે રીંગણ. તો રીંગણનું ચિત્ર તમને બધાને ખબર હશે. અને અહીંયા આગળ કયો સ્પેલિંગ બાકી રહ્યો છે? આ રહ્યો, હા, એને કહેવાય બ્રિંજલ. તો ગુજરાતીમાં રીંગણ લખીને એની સામે તમારે બ્રિંજલ એવું લખવાનું છે, બરાબર. ચાલો આગળનું જુઓ. પ્રશ્ન નંબર એક સુધી આપણે જોઈ લીધું, હવે આવે છે પ્રશ્ન નંબર બે. તો આગળના પાઠમાં તમારે ફ્રૂટમાં એક કવિતા ગાઈ હતી, બરાબર. એ કવિતામાં પણ તમને મજા આવી હતી. હવે દરેક પાઠમાં પણ એક નાની નાની કવિતા આવશે. કેમ આવશે? કારણ કે આ ફન ટાઈમ છે, ફન ટાઈમમાં થોડીક કવિતા ગાઓ તો તમને મજા આવશે. આગળના પાઠમાં તમે સફરજનવાળી કવિતા ગાઈ હતી, હવે આ ફ્રૂટની છે, આ વેજીટેબલ્સની છે, બરાબર. ફ્રૂટની કવિતા એટલે સફરજનની હતી, ના શાકભાજીનો પાઠ છે એટલે આપણે વેજીટેબલ્સની છે, બરાબર. તો અહીંયા આગળ આપણે ચાલો કવિતા ગાઈશું, બરાબર. તમને અંગ્રેજી વાંચતા ના આવડે તો કંઈ નહીં, અહીંયા ગુજરાતીમાં લખેલું છે. તો શું લખ્યું છે? ટોમેટોઝ આર રેડ, પીઝ આર ગ્રીન. એ તો દરેકને ખબર છે કે ટોમેટો કેવો હોય? રેડ, રેડ એટલે લાલ, અને ગ્રીન એટલે લીલું, વટાણા લીલા હોય છે. પછી આવે છે બીજી લીટી, વાંચો. એ બ્રિંજલ હેઝ એ ક્રાઉન જસ્ટ લાઈક એ ક્વીન. શું કહે છે? એ બ્રિંજલ હેઝ એ ક્રાઉન જસ્ટ લાઈક એ ક્વીન. ક્વીન એટલે રાણી. તમે રીંગણને જોયું છે ને, એના ઉપર જે ડીટું હોય છે કેવું હોય છે? ગ્રીન કલરનું. અને કેવું લાગે છે? ક્રાઉન એટલે પેલો જે રાણીની ઉપર તાજ હોય છે ને, એના જેવું દેખાય છે, બરાબર. એટલે રાણીનો જે તાજ હોય એના જેવું દેખાય છે. પછી જુઓ, પોટેટોઝ આર બ્રાઉન, ઓનિયન આર પિંક. પોટેટો કથાઈ હોય છે અને ઓનિયન ગુલાબી હોય છે. કેરેટ્સ હેવ એ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક. કેરેટને જ્યુસ હોય છે, એનો રસ હોય છે જે આપણે પી શકીએ છીએ. વેજીટેબલ્સ મેક મી હેલ્ધી એન્ડ વાય. શું કહે છે? વેજીટેબલ્સ આપણને તંદુરસ્ત અને કેવા બનાવે છે? વાઇસ એટલે નિરોગી, બરાબર. વેજીટેબલ્સ મેક હેલ્ધી અને નિરોગી બનાવે છે. આઈ વિલ ઈટ સમ ડેલી વિથ મિલ્ક એન્ડ રાઈસ. આપણે દરરોજ, ડેલી એટલે દરરોજ, થોડાક શાકભાજી, બરાબર, અને રાઈસ એટલે ભાત અને મિલ્ક,
આપણે ડેલી લાઈફમાં દરરોજનામાં દાળ ભાત શાક રોટલી અને દૂધ બધું જ લેવું જોઈએ, બરાબર? તો આપણે હેલ્ધી એન્ડ વાઇસ રહીએ છીએ, બરાબર? આ કવિતા તમારે નોટમાં લખવાની નથી, ફક્ત ગાવા માટે જ છે, જસ્ટ એ ફન, થોડાક આનંદ માટે, બરાબર? ચાલો હવે એના પછીનું જોઈએ. આ તમારે નોટમાં લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર? તો આમાં શું કર્યું છે, એ પણ તમારો ફન ટાઈમ છે. આમાં વેજીટેબલ્સના બોક્સ આપેલા છે, ખૂટતા શબ્દો આપેલા છે, એ શબ્દ તમારે શોધી અને આખો વેજીટેબલ બનાવવાનું છે. શું છે, શબ્દ વ્યૂમાં શાકભાજીના અંગ્રેજી નામ લખો. અહીંયા તમને ગુજરાતી આપી દીધું છે, તમારે એનો ઇંગ્લિશ શબ્દ શોધવાનો છે. ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ અને લીંબુ, બરાબર? તો અહીંયા એક નંબર લખેલું છે, ખૂબ જ લાંબો સ્પેલિંગ દેખાય છે. તો ખૂબ જ લાંબો સ્પેલિંગ કયો છે આમાંથી? ફૂલગોબી. તો એનો સ્પેલિંગ થાય, શું થાય? કોલીફ્લાવર, સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. પછી જુઓ બીજા નંબરમાં કોબી. તો કોબીને શું કહીએ છીએ આપણે? કેબેજ. તો કેબેજને અહીંયા આગળથી ઉપા લખવાનું છે. તમારે નંબર આપેલા છે એટલે તમને ખબર પડી જશે કે આ ઉપર સ્પેલિંગ લખવાનું છે, બરાબર ને? તો જુઓ, સી એ ડબલ બી એ જી ઈ, કેબેજ એટલે કોબી, બરાબર? ખબર પડી ગઈ. ચાલો હવે ત્રીજા નંબરમાં છે વટાણા. તો અહીંયા ત્રણ નંબર ક્યાં લખ્યું છે? આ રહ્યું. તો એમાં પી લખેલો છે, પી ઉપરથી આપણે વટાણાને અંગ્રેજીમાં શું કહીશું? પીસ. તો એનો સ્પેલિંગ થશે પી ઈ એ એસ, પીસ એટલે વટાણા, બરાબર? ચાલો એના પછી આવે છે રીંગણ. રીંગણને શું કહીશું? બ્રિંજર. તો અહીંયા ચોથા નંબરમાં બી લખેલો છે, તો અડધો સ્પેલિંગ તમારે આવી ગયો છે, અડધો વચ્ચેનો સ્પેલિંગ લખવાનો રહેશે. જુઓ તો બી આર આઈ એન જે એ એલ, બ્રિંજર એટલે રીંગણ. ત્યાર પછી આવે છે પાંચમા નંબરમાં લીંબુ. તો લીંબુને આપણે શું કહીશું? એલ ઉપરથી લેમન. તો લેમનનો સ્પેલિંગ થશે એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ, બરાબર? થઈ ગયું. ચાલો ત્યારે આજના હોમવર્ક માટે તૈયાર થઈ ગયા છો? હા. તો શું કરીશું હોમવર્કમાં, બોલો? તો આમાં તમારે પાઠનું હેડિંગ લેસન થ્રી વેજીટેબલ્સ અને કૌંસમાં લખવાનું શાકભાજી, બરાબર? પછી ચિત્ર દોરવાના નથી. શું કરવાનું છે? ટોમેટો એવો સ્પેલિંગ લખવાનો, એની સામે એનો ઉચ્ચાર લખવાનો અને ગુજરાતી, બરાબર? તો એ રીતના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી નોટબુકમાં નવા પેજથી લખવાનું રાખવાનું. પછી ફન ટાઈમ, તમારે ચિત્ર દોરવો હોય, તમારે આનંદ મેળવવો હોય તો દોરવાના, ના મેળવવો હોય તો ફક્ત એક વખત એક નંબર, બે નંબર, ત્રણ નંબર એમ કરી અહીંયા આગળ લાઇનસર તમારે સ્પેલિંગ ફક્ત લખી કાઢવાના રહેશે, બરાબર? જેટલી વખત સ્પેલિંગો લખશો એટલા સ્પેલિંગો તમારે તૈયાર થતા રહેશે. પછી જુઓ પાછળ કવિતા ના પાડી હતી કે કવિતા નોટમાં લખવાની નથી, ફક્ત નીચેનો તમારે આ શબ્દ વ્યૂ એટલે શાકભાજીના અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાના છે. આમાં પણ તમારે આ બોક્સ દોરવા હોય તો દોરવાના, ના દોરવાના હોય તો નંબર પ્રમાણે એક નંબર કરી ફૂલગોબી તો એની સામેનો સ્પેલિંગ, બીજા નંબરમાં કોબી તો એની સામેનો સ્પેલિંગ એમ કરીને લખી દેવાનું રહેશે. સમજણ પડી ગઈ ને? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે આવતા પીરિયડમાં. બાય બાય.